પહેલો બીજો અને પાંચમો હવાલો તો તમે ભણી જ ગયા છો કઈ રીતે શું છે બધું આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીએ પહેલું લખ્યું છે કે મૂડી પર વ્યાજ ગણવાનું તો મેં તમને એવું કીધું છે જ્યાં જ્યાં મૂડી ત્યાં ત્યાં મૂડી પર વ્યાજ એટલે કે આપણે મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતામાં જ્યાં મૂડી દર્શાવીએ એની જમા બાજુ આવે તો લખ્યું છે પહેલી જ સર કે મૂડી અથવા તો ચાલુ ખાતાની જમા બાજુ જો ભાગીદારો માટે આવક થઈ

ઉપાડ પર વ્યાજ આપણને ખબર છે કે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય અને ઉપાડની ઉધાર બાકી હોવાને કારણે તેની એન્ટ્રી સોરી મૂડી ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે તો ત્યાં જ ઉપાડ પર વ્યાજ લખવું પડે જો ઉપાડ પર વ્યાજ ત્યાં લખ્યું છે તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કેમ કારણ કે ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે ખર્ચ છે જ્યારે ભાગીદારી પેઢી માટે આવક છે આ તો હવાલા નંબર બે હવાલા નંબર ત્રણ ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો અહીંયા સિમ્પલી કહી દઉં છું એક શબ્દ યાદ રાખવાનો દેવે ઉધાર વેચાણ એટલે કે દેવે વેચાણ પર તો પણ દેવે ક્લિયર દેવે એટલે આપે હવે આ કહેવા શું માંગુ છું તો તમને બધાને ખબર છે કે વેચાણ છે એ વેપાર ખાતાની જમા બાજુ તો આવે આવે ને આવે જ હવે એમ કહું છું કે તમે ધંધામાં કોઈક વેચાણ કર્યું છે તો એ વેચાણ કરો ત્યારે તમે બિલ આપો છો તો એ બિલની જે કાર્બન કોપી છે જગ્યાએ ગઈ અને વર્ષના અંતે જ્યારે તમે વાર્ષિક હિસાબ બનાવી દીધા એના પછી ખબર પડી કે તમે આ તારીખે આટલું વેચાણ કર્યું હતું પણ એને ચોપડે નોંધ્યું નથી જો ચોપડે નથી નોંધ્યું એટલે કે આપણું જે વેચાણ હશે એ ઓછું બતાવતા હશે તો કહેશો કે હા સર એટલે કે મારે જે વેચાણ કર્યું છે અને જે ચોપડી નથી નોંધાયું એને નોંધવું પડે તો કહેશો કે આ તો વેચાણમાં શું થયો વધારો તો પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરો જો વેચાણમાં મેં ઉમેર્યું તો એ જે વસ્તુ જો અહીંયા પ્લસ કરતો ત્યાં પણ પ્લસ અહીંયા માઇનસ તો ત્યાં પણ માસ એટલે કે કોઈનામાં કરવાનું દેવાદારોમાં આ ખાસ ધ્યાન રાખજો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો હવે આ જે દેવાદારો છે તો એ દેવાદારાનું આખું ફોર્મેટ કહેવું દેવાદારોમાં સૌથી પહેલા વેચાણને લગતો લગતો સોલ્વ કરવાનો એના પછી ઘાદ એના પછી ગાલખાદ અનામત અને છેલ્લે દેવાદાર પર વટાવ અનામત આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ફરીથી એક વાર બોલું છું સૌથી પહેલા દેવાદારમાં વેચાણને લગતો હલ સોલ્વ કરવાનો એ સોલ્વ થઈ જાય પછી ઘલખાદ એના પછી ઘાલખાદ અનામત અને એના પછી દેવાદાર પર વટાવ અનામત જો દાખલામાં ભૂલથી ઉધાર વેચાણ નો હવાલો છેલ્લે આપેલો હોય અને ગાળખાદ નો હવાલો પહેલા આપેલો હોય અને જો તમે હવાલા પ્રમાણે જ એન્ટ્રી કરો તો તમારો જવાબ ખોટો પડે એટલે કે સૌથી મહત્વની બાબત શું છે તો જ્યારે જ્યારે હવાલા આપેલા હોય ત્યારે આખા સમમાં પહેલા આખા સમમાં જોઈ લેવાનું કે ક્યાંય વેચાણને લગતો તો હવાલો નથી આપેલો ડન એ હતી એન્ટ્રી નંબર ત્રણ ચોથું જો વેચાણ નોંધનો સરવાળો વધુ કે ઓછો ગણીએ આ છે ને આ પહેલો વ્યવહાર છે આ આ પણ પહેલો વ્યવહાર છે આ બીજા વ્યવહારમાં બંને મિક્સ કરીને આપેલા છે તમને ચોપડીમાં હવે જોજો આની એક એન્ટ્રી થાય છે આની બે એન્ટ્રી થાય છે હવે કેમ આવું તો ઉપર શું લખ્યું છે વેચાણની નોંધ બાકી અહીંયા વેચાણ નોંધ લખ્યું છે વેચાણ નોંધ એટલે કે પેટા પ્રકારનો એક ભાગ છે ક્લિયર અને આપણને ખબર છે કે વેચાણનો સરવાળો વધારે કે ઓછો ગણીએ વેચાણ નોંધનો સરવાળો વધારે કે ઓછો ગણીએ તો એની માત્ર માત્ર એક જ એન્ટ્રી આવે જો વેચાણ લખ્યું હોય તો બે એન્ટ્રી વેચાણ નોંધ લખ્યું છે તો એક જ એન્ટ્રી અને એ એન્ટ્રી વેચાણ ખાતામાં જ આવે જો તમે સરવાળો વધુ ગણ્યો હોય તો તમારે માઇનસ કરવો પડે અને ઓછો ગણ્યો હોય તો પ્લસ કરવો પડે ડન ક્લિયર ફરીથી રિપીટ કરું છું જો વેચાણ નોંધનો સરવાળો વધુ કે ઓછો ગણીએ હવે કહેશો કે સર ઉપર તો બે એન્ટ્રી નીચે એક એન્ટ્રી પણ મેં તમને શબ્દની ઓળખ કરતાં શીખવાડ્યું છે કે વેચાણની નોંધ કરી નથી ખરેખર મારું વેચાણ થયું છે પણ એને મેં નોંધ્યું નહોતું જ્યારે આમાં તો જે પણ આખા વસ્તુ જે વેચાણ છે એનો સરવાળો કરતો હતો તો કેલ્શિયમમાં ભૂલથી વધારે ટોટલ થઈ ગયું તે વધારાના ટોટલને શું કરવું પડે બેટા માઇનસ કરવું પડે ક્લિયર એટલે કે આને ભૂલ સુધારણા નોંધ તરીકે ઓળખવામાં આવે છે જેની ખાલી માત્ર એક જ એન્ટ્રી તમારે આપવાની છે વાર્ષિક ઓકે નંબર અને અનામત બંને શીખી ગયા છે ગાલખાદ અને ગાલખાદ અનામત માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક ફોર્મેટ બનાવવું પડે જેને કહેવાય બે વાર ગાલખાદ બે વાર ગાલખાદ અનામત કા કા બે વાર પ્લસ ત્રીજું બે વાર પ્લસ એક વાર માઇનસ પહેલાં ત્રણમાંથી છેલ્લું બાદ ક્લિયર ફરીથી મનમાં ભૂલી લો બે વાર ગાલખાત બે વાર ગાલખાત અનામત કા અ કા બે વાર પ્લસ ત્રીજું માઇનસ પહેલાં ત્રણમાંથી છેલ્લું બાદ કરવું ક્લિયર ડન એક લિરિક્સની જેમ યાદ રાખજો કે આ ગીત છે એટલે તમને વાંધો આવશે નહીં એટલે કે એક અસર તો તમને ખબર પડી ગઈ પણ બીજી અસર મેં હમણાં આગળ જ કીધું છે કે દેવાદારોમાંથી બાદ કરવું પડે ક્લિયર કારણ કે ગાલખાદ હંમેશા જે વ્યક્તિ જોડેથી પૈસા લેવાના હોય એની ઉપર જ ઊભું કરવામાં આવે છે અને આપણને ખબર છે કે ધંધામાં આપણે લેણદારો જોડેથી પૈસા લેવાના સોરી દેવાદારો જોડેથી પૈસા લેવાના હોય લેણદારને પૈસા ચૂકવવાના હોય જ્યારે દેવાદારો જોડેથી પૈસા લેવાના હોય તો જેના જોડેથી પૈસા લેવાના એની ઉપર જ ગાલખાદ ઊભી થાય તો આ તો હવાલા નંબર પાંચ છઠ્ઠું ફર્નિચર નકામું જાય ત્યારે આ તમારા માટે સૌથી નવો હવાલો છે હવે આનો મિનિંગ શું છે સૌથી પહેલાં તો એ સમજી દઉં છું હવે એમ કહું કે તમે ફર્નિચરની દુકાન ચલાવો છો અને તમારી દુકાનમાં તમે ઓર્ડર આપ્યો તો ને એ પ્રમાણે તમારી દુકાને બધી વસ્તુ આવી ગઈ પણ તમારી દુકાનમાં જગ્યા નથી તે દુકાનમાં જગ્યા ન હોવાને કારણે તમે એક ફર્નિચર બહાર મૂકી રાખ્યો અને એ દિવસે જ વરસાદ પડ્યો તે વરસાદ પલળવાની વરસાદ પડવાને કારણે એ આખું ફર્નિચર પલળી ગયું જે ફર્નિચર પલળી ગયું છે તેને વેચી શકાતું નથી એટલે કે એટલા રૂપિયાનું તમારે નુકસાન થયું થયું ને થયું જ તો કહેશો કે હા સર તો પહેલી બીજી જો મેં લખી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી વસ્તુ તમારા જોડે જે પણ ફર્નિચર હશે એ ફર્નિચરની કિંમતમાં ઘટાડો થયેલો જોવા મળશે તો કહેશો કે હા સર હવે કહેશો કે સર હજુ ખબર ના પડી ઓકે ચલો એમ કહું છું કે તમે એક લાખનો ઓર્ડર આપ્યો છે તમે ઓર્ડર પ્રમાણે તમને માલ મળી ગયો પણ તમારી દુકાનમાં માત્ર ને માત્ર નેવું હજાર રૂપિયાનું ફર્નિચર તમારી દુકાનમાં મૂકી શકાયું દસ હજારનું ફર્નિચર તમે બહાર મૂક્યું એ દિવસે રાત્રે વરસાદ પડ્યો તો હવે તમારા જોડે વેચવાલાયક ફર્નિચરની કુલ કિંમત કેટલી તો કહેશો કે સર નેવું હજાર ખરેખર મેં મંગાવ્યું હતું એક લાખનું પણ જે પલળી ગયું જે નકામું બન્યું એને શું કર્યું મેં માઇનસ કર્યું તો જો લખ્યું છે પાકા સરવૈયામાં ફર્નિચરમાંથી બાદ કરવું અને બીજું એ દસ હજારનું તમને નુકસાન થઈ ગયું છે કેશો કે નુકસાન થયું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવું પડે લખવું પડે લખવું જ પડે અને સાતમું ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા બદલ થયેલ નુકસાન હવે આ શું કહેવાય તો એમ કહું છું કે કોઈ ગ્રાહક છે જેને જેણે તમને ઓર્ડર આપ્યો છે અને એ ઓર્ડર પ્રમાણે તમે માલ મોકલી શક્યા નહીં તો ગ્રાહકને ગુસ્સો આવી ગયો કે આને મને કેમ ઓર્ડર ના મોકલ્યો મારું કામ બગડ્યું તો એ ગુસ્સામાં ગુસ્સામાં એને કોર્ટ પર કોર્ટમાં કેસ નાખ્યો જે તે વેપારી ઉપર અને પછી કોર્ટમાં બંને બોલાવ્યા બંનેની વાતો સાંભળી અને પછી ચુકાદો આપ્યો કે વેપારીએ આટલા રૂપિયા ગ્રાહકને ચૂકવવા પડશે મારા શબ્દ ધ્યાન રાખજો આટલા રૂપિયા ચૂકવવા પડશે ક્લિયર એટલે મને એમ કહો જો તો કોઈ માલ વેચ્યો છે જ નહીં પણ કોર્ટે કીધું એટલે પૈસા ચૂકવવા પડશે એટલે કે એટલા રૂપિયાનું તો એને નુકસાન થઈ જ ગયું છે તો કહેશો કે આ સર તો નુકસાન કઈ બાજુ આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો એવી જ રીતે હવે આપણે વિચારીએ છીએ બીજી એન્ટ્રી હું શું બોલ્યો છે કોર્ટે એવું કીધું છે વેપારીએ કે આટલા રૂપિયા તમારે ગ્રાહકને ચૂકવવા પડશે ચૂકવ્યા નથી એટલે કે વેપારી દ્વારા કોર્ટ દ્વારા નક્કી કરેલ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થશે એટલે એને મૂડી દેવા બાજુ લખવામાં આવે છે ક્લિયર ડન અને બીજો એક હવાલો છે મજૂરીવાળો જે મેં તમને બોર્ડ પર જ એક્સપ્લેન કર્યો છે કારણ કે થોડોક અડવિત્રો હતો એટલે ડન ક્લિયર બધાએ દાખલા નંબર આઠ સારી રીતે કર્યો છે એવું લાગે છે અને મેં કીધું એ પ્રમાણે કે હવે આજે તમારો લેક્ચર છે

ઉપાડ પરનો જે હવાલો છે એમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે જે પાર્થિવ વાળો છે એમાં એવું લખ્યું છે કે દર માસના અંતે તો એ પહેલાં ચેપ્ટરનો કોન્સેપ્ટ ભેગો કર્યો છે અને જ્યારે પ્રિયામાં એમણે તારીખનો ઉલ્લેખ કર્યો છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ડન મળીએ નેક્સ્ટ લેક્ચરમાં